આજે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લાનું સૌથી નીચું પરિણામ આવતા શિક્ષણ જગતમાં ચિંતા જોવા મળી રહી છે. જિલ્લાના બોડેલી કેન્દ્રનું ગુજરાતમાં સૌથી નીચું પરિણામ આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લાનું સૌથી નીચું પરિણામ ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં છોટાઉદેપુરનું 51.36 તો બોડેલી કેન્દ્રનું ગુજરાતમાં સૌથી નીચું 47.98% પરિણામ આવ્યું છે. નમસ્કાર, હું જિલ્લા શિક્ષણાધિકારી છોટાઉદેપુર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ 2024ની અંદર ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ જે યોજવામાં આવેલ હતી તેના પરિણામો આજરોજ જાહેર કરવામાં આવેલા છે. એ પરિણામોની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાની અંદર વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ 1067 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા. તે પૈકીના 548 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે. ટકાવારીની વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 51.36% નોંધાયેલ છે. બોડેલી કેન્દ્ર છે તો બોડેલી કેન્દ્રમાં 47.98% નીચું પરિણામ છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું 54.78% પરિણામ આવેલું છે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓના પરિણામોની ગત વર્ષે ની સરખામણી કરીને વાત કરવામાં આવે તો ગત વર્ષનું છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 36.17 નોંધાયેલું હતું, જ્યારે આ વખતે 51.36% નોંધાઈ અને એમાં વધારો જોવા મળેલ છે. છોટાઉદેપુર જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામોની જો વાત કરવામાં આવે તો સામાન્ય પ્રવાહની અંદર કુલ 5370 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. તે પૈકીના 4935 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલા છે. ટકાવારીની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ 91.93% નોંધાયેલ છે. સૌથી વધારે ભેંસાવાહી કેન્દ્રનું 98.81% સામાન્ય પ્રવાહનું પરિણામ છે, જ્યારે છોટાઉદેપુર કેન્દ્રનું 82.83% ઓછું પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહના પરિણામોની વાત કરવામાં આવે તો ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લાની અંદર સામાન્ય પ્રવાહનું પરિણામ 69.18% નોંધાયેલ છે, જ્યારે આ વખતે 91.93% સાથે વધારો જોવા મળેલ છે.